કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તો ઓલરેડી તમારી પ્રથમ પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને આપણે ઘણા લાંબા સમય પછી ફેસ ટુ ફેસ મળ્યા છીએ, એટલે કે ચહેરો તમે મારો જોઈ શકો છો અને ઘણો લાંબો સમય થઈ ગયો છે કે આપણે ચેનલ ઉપર વિડીયો પણ રેગ્યુલર અપલોડ નતા થતા, એ થોડું કામ હતું એના કારણે હું સમય નથી આપી શક્યો, તે બદલ હું પણ તમારી માફી માગું છું. હવે આપણે કન્ટિન્યુ આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ થઈ જશે. હવે આજનો ખાસ અગત્યનો વિડીયો છે કે ફર્સ્ટ એક્ઝામ, જે તમારી પ્રથમ પરીક્ષા લેવાની છે ઓક્ટોબરની અંદર, જે 6 તારીખ અને 7 તારીખથી શરૂ થઈ ગઈ છે અને 18 તારીખ કે 17 તારીખ સુધી તમારે ચાલવાની છે. તો એ પેપર તમને કઈ રીતે મળશે એની આપણે ચર્ચા કરીશું, સાથે સાથે પ્રથમ પરીક્ષાની અંદર કઈ રીતે તૈયારી કરવાથી તમારી પરીક્ષા સારી જઈ શકે છે. ધોરણ 9 થી અને 12ના તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે, તો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે. અને હા, ચેનલ ઉપર તમે નવા મહેમાન બનેલા હો અને હજી સુધી વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી નવા વિડીયોની જાણકારી સૌ પ્રથમ તમને મળતી રહી. અને હા, વિડીયોને શેર અવશ્ય કરવાનો છે અને પસંદ આવે તો લાઇક કરીને તમારે જવાનું છે અને વિડીયો પૂરેપૂરો જોવાનો છે, ક્યાંક તમે મિસ ન કરી જતા, જેથી કરી જે અગત્યની જાણકારી હોય એ તમે મેળવવામાંથી બાકી. તો આપણે શરૂઆત કરીએ છીએ કે તમને SVS કક્ષાના પેપર કઈ રીતે મળશે, તમે શા માટે આ પેપર મેળવશો. તો દરેક જિલ્લાની અંદર SVS સંકુલ આવેલો છે, એટલે કે શાળા વિકાસ સંકુલ આવેલા હોય છે અને એના દ્વારા પ્રથમ પરીક્ષા અને સેકન્ડ પરીક્ષાના પેપર અને એ વાર્ષિક પરીક્ષાના પેપર જે કહેવાય, એ બોર્ડના પેપર સિવાય દરેક પેપર SVS કક્ષાએથી નીકળતા હોય છે. અને ખાસ તમે જો આ જે સમયગાળો છે, તો આની અંદર અલગ અલગ વિષયની અલગ અલગ જિલ્લામાં પરીક્ષાઓ યોજાતી હોય છે, એટલે કે કોઈ જિલ્લાની અંદર અંગ્રેજીનું પહેલું પેપર હોય ધોરણ 10ની અંદર, તો કોઈક જિલ્લાની અંદર છેલ્લે અંગ્રેજીનું પેપર હોય છે, એટલે કે આવી રીતે તમને પેપરો મળે છે. એટલે કે જે જિલ્લાની અંદર SVS કક્ષાના પેપરો પૂર્ણ થઈ ગયા હશે, લેવાઈ ગયા હશે, એ પેપર અમે તમને આપવા જઈ રહ્યા છીએ અને એ પેપરમાંથી પણ ઘણું બધું પૂછાતું હોય છે, એટલે કે તમને 4-5 જિલ્લાના અલગ અલગ પેપરો મળશે અને એ પેપર તમે કમ્બાઈન કરશો તો એમાંથી ઘણું બધું IMP તમને મળી જશે અને તૈયારી કરવામાં પણ તમને સરળતા રહેશે. તો પહેલાં આપણે વાત કરી લઈએ કે આ પેપર તમને કઈ રીતે મળશે. તો એકદમ સરળ પ્રોસેસ છે, એના માટે તમારે શું કરવાનું છે, તો કે તમારા મોબાઈલની અંદર જે ગૂગલ છે, એ ગૂગલના સર્ચ બારની અંદર જઈને સર્ચ કરવાનું છે www.onetouch.education.in. જેવું તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવું તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે ગૂગલની અંદર સર્ચ કરશો એટલે આપણી ઓફિશિયલ વેબસાઇટ ખુલીને આવી જશે. તો ઓફિશિયલ વેબસાઇટ વન ટચ એજ્યુકેશનની જ છે અને એના ઉપર તમને પહેલી જો રેડ કલરની પટ્ટી આવે છે આમ, અને એની અંદર લખેલું છે કે પ્રથમ પરીક્ષાના SVS કક્ષાના પેપર ડાઉનલોડ કરવા માટે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે. જેવું તમે એના ઉપર ક્લિક કરી અને પછી આમ નીચે સ્ક્રોલ કરશો, શું કરવાનું છે, આમ સ્ક્રોલ કરશો એટલે તમને ધોરણ વાઇઝ તમારા પેપર મળી જશે, જેમાં ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 આર્ટ્સ સાયન્સ અને કોમર્સના, ધોરણ 12ના પણ આર્ટ્સ સાયન્સ અને કોમર્સના તમને પ્રથમ પરીક્ષાના પેપર ત્યાં આગળ અલગ અલગ જિલ્લાના જેમ બનશે એમ ઝડપથી અમે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. અને સાથે સાથે તમે નાનકડી અમને મદદ પણ કરી શકો છો કે જો તમારી શાળાની અંદર જે પેપર પટી જાય એ પેપરની તમારે PDF ફાઇલ બનાવીને અથવા તો વોટ્સઅપ ઉપર વ્યવસ્થિત ફોટા પાડીને, તમને સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર દેખાય છે એના ઉપર તમારે મોકલી દેવાનું છે, કારણ કે આપણે બીજાને મોકલીશું તો બીજા આપણને મોકલશે, તો આવી રીતે આપણે મદદ કરવાની છે. બધાએ સાથે મળી અને આ એક સહિયારો પ્રયાસ કરી અને એકબીજાને મદદરૂપ થવાનું છે. તો હું તમને વિનંતી કરું છું કે તમારી શાળાની અંદર જે પેપર લેવાય છે એ પેપર તમે ઘરે આવો છો એટલે તમારે એના ફોટા પાડીને અથવા તો સરસ મજાની PDF બનાવીને, તમને જે વોટ્સઅપ નંબર મેં કહ્યો છે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમારે મને વોટ્સઅપ કરી દેવાની છે અને એ જ પેપર હું આપણી ચેનલ ઉપર, આપણી જે વેબસાઇટ છે એના ઉપર અપલોડ કરીશું અને ત્યાં આગળથી બાકીના બીજા પણ વિદ્યાર્થીઓ મેળવી શકશે અને બીજા વિદ્યાર્થીઓ જે પેપર મોકલેલા હશે એ તમે મેળવી શકશો. તો આવી રીતે આપણે એક સરાહનીય કામ કરવાનું છે જેના થકી દરેક વિદ્યાર્થીને આનો ફાયદો થઈ શકે. હવે આપણે એક અગત્યનો પોઈન્ટની વાત કરીએ કે પ્રથમ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવાની. તો જો એકદમ સિમ્પલ મેથડ છે કે તમે 3-4 મહિના જે તમારા શાળાની અંદર ચાલ્યું છે ઓલરેડી તમે તૈયારી કરેલી છે અથવા તો નથી તૈયારી કરેલી, જે કોઈ હોય, હવે તમારે શું કરવાનું છે, તો એક કામ કરવાનું છે, જે દિવસે જેનું પેપર હોય એ દિવસે તમારે આગળના દિવસેથી તૈયારી કરી દેવાની છે.
અને લિમિટેડ ચેપ્ટર હશે, કારણ કે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે એ ટૂંકો હોય છે, તો આની અંદર 5 કે 6 કે 7 ચેપ્ટર પૂછાતા હોય છે, તો આ ચેપ્ટરની સંપૂર્ણ તમારે તૈયારી કરીને જવાનું છે. અને આના માટે શું કરવાનું છે, તો આના માટે ઓલરેડી તમારી પાસે નવનીતની જે ગ્રેડ હોય છે એમાંથી જ તૈયારી તમે કરશો તો તમારા માટે અત્યારે બેટર રહેશે. નવનીતની અંદર તમારે જ્યારે પેપર લખવા જો ત્યાં સુધીમાં એક વખત સંપૂર્ણ વાંચાઈ જવી જોઈએ, અને વાંચી અને પછી તમારે પેપર લખવા જવાનું છે. ગણિતની અંદર હોય તો એની અંદર થોડી પ્રેક્ટિસ કરી લેવાની છે દાખલાની, એવી રીતે તમારે તૈયારી કરવાની છે, અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમારે પરીક્ષા આપવાની છે. બીજી વસ્તુ કે પેપર લખતી વખતે ખાસ ધ્યાન રાખજો, માગ્યા મુજબનું લખજો, વધારાનું ન લખવાની કોઈ જરૂર નથી, અક્ષરો પણ આમ વ્યવસ્થિત કાઢજો, અને પોઈન્ટથી પોઈન્ટ લખવાનું છે. આપણા ચેનલ ઉપર ઓલરેડી એક વિડીયો અવેલેબલ છે કે પેપર લખવાની બેસ્ટ મેથડ કઈ છે, એ વિડીયો પણ તમે જોઈ નાખજો તો પણ તમને ખ્યાલ આવી જશે. ફરી મળીશું નવા વિડીયો સાથે, એટલે કે પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી ગુડ બાય. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. જય ભારત.